जी संजय, आप અમારી સાથે જોડાયેલા રહો છો. રાજકોટ થી અંકિત અમારી સાથે જોડાયેલા છે. અંકિત, અમદાવાદના વાલીઓ વિદ્યાર્થીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, સાથે વધુ એક મહત્વની વાત એક વાલી તરફથી કહેવામાં આવી, કોર્સને લઈને કોર્સ થોડો ઘટાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા આપવા જવામાં આવે ત્યારે થોડું ટેન્શન ઓછું રહે અથવા તો તે પ્રમાણેની રીતે જ તૈયારી કરીને વિદ્યાર્થી જાય. શું કહેવું છે રાજકોટની જનતાનું, રાજકોટના વાલીઓનું? चोक्कस कही शकाय के राज्य सरकार द्वारा एक खूबज महत्वपूर्ण निर्णय छे ते करवामां आव्यो छे. धोरण एक थी नव ने अग्यार मां धोरणना विद्यार्थियों ने मास प्रमोशन आपी देवामां आव्यु छे, ज्यारे के धोरण दसना जे हाल परीक्षा छे, धोरण बारनी परीक्षा छे, तेने हाल मुलतवी राखवामां आवी छे. अपनी साथे वालीओ, अपनी साथे जे शुं कहेशो, सरकारना निर्णयने आप कई रीते जोई रह्या छो? बहु सरस निर्णय लीधो छे सरकारे कि मास्क प्रमोशन जे आप्युं छे 1-9 बधा. हूँ तो ई कहेवा मागुँ छूँ कि हवे 10th ने 12th में भी मास्क प्रमोशन आपी देवू जोईए, कारण कि आजनी जी स्थिति आ छे ए स्थितिना अनुरूप आपणे अगर जोई तो आ सरकारे सारो निर्णय लीधो छे. एनुं कारण छे कि हजारों व्यक्ति मरी रह्या छे, एमां नाना नाना छोकराओने आपणे स्कूलमां ज एक्झाम देवा जाए तो 7-8 दिवस 3-3 कलाक एक्झाम देवी पड़े, एमां वचमां आ चीजनो निर्णय जे लीधो छे ए बहु सरस लीधो छे. અને શું કહેશો ખાસ કરીને આપ આ નિર્ણયને કયા પ્રકારે જોવો છો, આપની કયા પ્રકારની હવે માંગ છે? અમારી એ જ પ્રકારની માંગ છે સરકારે જે 1-9 ધોરણ અને 11મા ધોરણનો જે લીધો છે નિર્ણય, અને જે રીતે CBSE 10th પ્રમોશન માસ પ્રમોશન આપેલું છે એ જ રીતે હવે ગુજરાત સરકારે પણ જલ્દીથી નિર્ણય લેવો જોઈએ. કારણ કે જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે કે હજારો લાશ, રોજના હજારો કેસ પોઝિટિવ આવે છે અને હજારો લોકો મરે છે, તો નાના નાના ભૂલકાઓ જઈ સ્કૂલે જાય અને એ મા બાપની ચિંતા અને વ્યથા એ ખરેખર મા બાપ જ જાણી શકે, તો એ ખરેખર એક બહુ મોટો પ્રશ્ન છે. તો જલ્દીથી આનો પણ નિર્ણય લેવો જોઈએ. શું કહેશો સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એકદમ બિરદાવા લાયક આ પગલું છે કે જ્યારે નાના છોકરાઓને હાલના વધારે કેસ થઈ રહ્યા છે, તો જો માસ પ્રમોશન આપ્યું છે તો અમને પણ એકદમ અંદરથી શાંતિ છે કે હવે આવનારા દિવસમાં અમારા છોકરા થોડા સેફ છે, એટલે આ પગલું હું તો બહુ આવકારદાયક ગણું છું. શું કહેશો સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારનો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. વિદ્યાર્થીઓને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ વખતનો આ જે સ્ટ્રેન છે તે બાળકોમાં ખૂબ જ ફેલાઈ રહ્યો છે અને બાળકોને લીધે વડીલોમાં ઘરમાં ફેલાય છે. તો જો બાળકો એક્ઝામ દેવા ન જાય અને આવી જ રીતના 10-12 બાળકો પણ જો જશે તો સરકારને વ્યવસ્થા કરવી પણ અઘરી પડી જશે, અને એ બાળકો જો ઘરે પાછા પોઝિટિવ થઈને આવે તો તમે વિચારી શકો છો કે અત્યારે જે આપણે હજારો સંખ્યા જોઈએ છે એ લાખો કરોડોમાં પહોંચતા વાર નહીં લાગે. એટલે સરકારનું આ પગલું તો આવકારદાયક જ છે, પણ વાલીઓ ઈચ્છે છે કે હવે 10મા 12મા વિશે પણ સરકાર કંઈક મક્કમ વિચારે અને સારા પગલાઓ લે. ચોક્કસ સિદ્ધાર્થો, જે પ્રકારે રાજકોટના આ વાલીઓ છે ને તેમણે ન્યૂઝ 18 ગુજરાતીની સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારે જે નિર્ણય લીધો છે ધોરણ 1-9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે, CBSE બોર્ડ દ્વારા જે પ્રકારે નિર્ણય લેવામાં આવે છે તે જ પ્રકારનો નિર્ણય હવે ગુજરાત સરકાર પણ લે, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપે તેવી લાગણીઓની હાલ અત્યારે વાલીઓની લાગણી છે. જી અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સંજય, સૌથી મહત્વની વાત જે અનેક વાલીઓ કહી ચૂક્યા છે, આપની સાથે પણ કેટલાક વાલીઓ તેવું કહ્યું કે CBSEમાં જ્યારે ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? શું તેને લઈને વિદ્યાર્થીઓ ઉપર જોખમ નથી? સ્વાભાવિક છે સરકાર પણ આ વિશે વિચારશે. માતા પિતા જે છે, વાલીઓ જે છે, તેમનું શું માનવું છે? વિદ્યાર્થીઓનું શું કહેવું છે? બિલકુલ સિદ્ધાર્થ, વિદ્યાર્થીઓ વાલીઓ છે આપણી સાથે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. શું કહેશો જે પ્રકારે ધોરણ 10 જે છે, ધોરણ 10 અને જે CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, તો ગુજરાત બોર્ડ પણ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે, શું માનો છો? શું કહેશો? હા, અમે ગુજરાત બોર્ડથી એ જ ઈચ્છવીએ છીએ કે 10મા બોર્ડની પણ પરીક્ષા રદ થઈ જાય અને એમને ઇન્ટરનલ બેસિસ પર એમને માસ પ્રમોશન આપી દેવા માંગીએ છીએ. બસ વાલી અન્ય છે, શું કહેશો જે પ્રકારે વાલી તરીકે તમારું શું કહેવું છે જે પ્રકારે વિદ્યાર્થી ધોરણ CBSE બોર્ડ જે નિર્ણય લીધો છે ધોરણ 10ની પરીક્ષા રદ કરી છે, 12ની સ્થગિત કરી છે, તો ગુજરાત બોર્ડ પણ આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ, શું માનો? ગુજરાત સરકારને, ગુજરાત આપણા શિક્ષણ મંત્રી જે ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબના, એમના જ એમના પોઝિટિવમાંથી અત્યારે રિલીઝ થઈ ગયા છે અને એમને જે ડિસિઝન આપવામાં આવ્યા સરકારશ્રીના મુખ્યમંત્રી સાહેબ સાથેનું, જે બોર્ડ બેન્ટિંગમાં આજે જે ડિસિઝન આવ્યું તે પ્રમાણે સારું છે. એના માટે સારું કહી શકીએ કે વાલીઓ પણ ટેન્શનમાં હતા અને છોકરાઓ પણ ટેન્શનમાં હતા કે આવા કોર્સ સંજોગમાં અમે સોસાયટીની બહાર નથી જવા દેતા, અને અત્યારના કોર્સ કાલ કોરોમાં દેખતા બહુ ખરાબ કન્ડિશનમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ.
હજી તો સમય ખરાબ આવવાનો છે, એમ્બ્યુલન્સની લાઈન લાગે એવી રીતે સ્ટુડન્ટની લાઈન ના લાગે તે ધ્યાનમાં રાખતી સરકારશ્રીએ જે નિયમ લીધો સારો છે. તમે કઈ રીતે અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિને અનુસાર કોરોનાના કેસો જે રોકેટ ગતિએ વધી રહ્યા છે તે રીતે અમે ઈચ્છીએ કે બાળકોની એક્ઝામ રદ જ થાય, કારણ કે સરકાર 15 મે પછી જો CBSE બોર્ડ આ રદ કરી શકતું હોય તો ગુજરાત રાજ્ય શા માટે ના કરી શકે, જેથી કરીને કારણ કે ઓનલાઈન શિક્ષણની અંદર બાળકોને એ પ્રકારનું શિક્ષણ મળ્યું જ નથી જે પ્રકારે એમને જોઈએ. એના માટેના ઘણા બધા પ્રોબ્લેમ્સ અવેલેબલ હતા, ઘણા ઇન્ટરનેટ કનેક્શન કે બીજા એક્સ્ટ્રા. જો સરકાર આ નિર્ણય રદ કરે છે અને માસ પ્રમોશન આપે છે ઇન્ટરનલ, તો બાળકો માટે અને સરકાર માટે પણ ખૂબ યોગ્ય નિર્ણય રહેશે. બિલકુલ સિદ્ધાર્થ, જે છે અને જે છે વિદ્યાર્થીઓએ પણ જે પ્રકારે જણાવ્યું અને વાલીઓ પણ કહી રહ્યા છે કે જે પ્રકારે CBSE બોર્ડ દ્વારા જે છે નિર્ણય કરવામાં આવ્યો છે, ધોરણ 10ની પરીક્ષા જે રદ કરવામાં આવી છે, તો ગુજરાત બોર્ડ પણ જે છે આ પ્રકારે રદ કરી શકે, વિદ્યાર્થીઓને રાહત આપી શકે. જી આભાર સંજય અને અંકિત આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ અને અમદાવાદની જનતા, વિદ્યાર્થીઓ, વાલીઓ ખુશ છે સરકાર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હજી પણ તેઓને આશા છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન મળે જે રીતે CBSEમાં આપવામાં આવ્યું છે.